વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાના મંચ પર આવતા જ જનમેદનીએ મોદી મોદીના નારાઓ લગાવ્યા હતા અને જનસભામાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ સભામાંથી ગયા બાદ તમારે મારું એક કામ કરવાનું છે, આ કામ મારું અંગત કામ છે, બોલો તમે કરશો કે નહીં। તેમ કહેતા કહ્યું હતું કે તમે અહીંયાથી જાઓ, પછી તમે તમારા સગા સંબંધીઓ અને મિત્રોને કહેજો કે આપણા નરેન્દ્ર મોદી આવ્યા હતા અને તેમણે કહ્યું છે કે આપણે ભાજપને મત આપવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણી આ 5 વર્ષ માટેની નથી, પરંતુ આગામી 25 વર્ષ માટેની છે, ગુજરાતની જનતાના આગામી સમૃદ્ધ 25 વર્ષ માટેની છે। આણંદ જિલ્લાના સોજિત્રા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, આણંદ જિલ્લાના મહામંત્રી શ્રી નીરવભાઈ અમીન, આણંદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, આણંદ જિલ્લાનું અભિયાન ચાલે છે, 14 કરોડ રૂપિયા લગાવી રહ્યા છે આપણે। ભાઈઓ બહેનો, ગુજરાતમાં અનાજ પાકે ને એના કરતા વધારે દૂધની પેદાવાર છે, આ કામ આપણે કર્યું છે। અને હવે ગોબરમાંથી વીજળી, ગોબરમાંથી ગેસ, એની દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ। અને અમારા આણંદ જિલ્લાએ તો નેતૃત્વ કર્યું છે, અન્નદાતા ઉર્જાદાતા બને, મંડળીઓ બનાવીને ખેતરે ખેતરે સોલાર પેનલ લગાવવાની, અને જે વીજળી પેદા થાય એ વીજળી સરકાર ખરીદે। એક જમાનો હતો વીજળીના બિલ ઓછા આવે એના માટે આંદોલનો થતા હતા, એ કોંગ્રેસમાં ગઢ કરી ગઈ છે। જો સંઘ એવો રંગ એમ લાગે, કારણ કોંગ્રેસના લોકો અંગ્રેજો જોડે ઘણા વર્ષો સુધી એમણે કામ કર્યું। આઝાદીના આંદોલન વખતે જે બધી 34-35 નાની નાની સરકારો બનવા માંડી એમાં કોંગ્રેસ અંગ્રેજો જોડે જ કામ કરતા, અને એની બધી કુટેવો એમનામાં આવી, ભાગલા પાડો, રાજકાળો અને ગુલામી માનસિકતા। તમે આ ગુલામી માનસિકતાનું ઉદાહરણ જુઓ, આપણું પાવાગઢ, મોટા ભાગના લોકો હશે પાવાગઢ ગયા હશે, માં કાળી બિરાજે પાવાગઢ ઉપર। 500 વર્ષ પહેલા આક્રાંતાઓએ માં કાળીનું મંદિર ધ્વસ્ત કર્યું, એનું શિખર તોડી નાખ્યું, 500 વર્ષ સુધી શખર ન બન્યું, 500 વર્ષ સુધી માં કાળીના માથે ધજાના ફરકે। ભાઈઓ, આ કોંગ્રેસની ગુલામીની માનસિકતા, દેશ આઝાદ થયા પછી આમાં સુધારો થવો જોઈતો હતો, ન થતો ભાઈ? દેશ આઝાદ થયા પછી થવું જોઈતો હતું ને, કોંગ્રેસે કર્યું, આજે ધજા ફરકે છે, પાવાગઢનું નામ રોશન થઈ ગયું, કોણે કર્યું? કોણે કર્યું? ભાઈઓ બહેનો, મોદીએ નહીં, આ તમારા એક વોટના કારણે થયું, આ તમારા વોટની તાકાત છે કે પાવાગઢમાં શિખર પણ થયું અને પાવાગઢ ઉપર ધજા પણ ફરકી રહી છે, અને શનિ રવિએ માં કાળીને ભક્તિ કરનારા 2-2.5 લાખ લોકો ત્યાં જાય છે, 2-2.5 લાખ લોકો। ભાઈઓ બહેનો, કોંગ્રેસની ગુલામીની જે ભાગલા પાડો એમાં જે ચૂંટેલી છે, ભાઈઓ બહેનો, આજે વિશ્વમાં ભારતના સામર્થ્યનો ડંકો વાગી રહ્યો છે। કોંગ્રેસની સોચમાં અને ભાજપની સોચમાં ખૂબ અંતર છે ભાઈ। અમારા સંકલ્પ વિકસિત ગુજરાતના છે, 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય, અમારા આણંદ જિલ્લો, ખેડા જિલ્લાના લોકો તો છાસ વારે વિદેશ જતા હોય છે, વિદેશના લોકો જોડે ઘર ઘરનો સંબંધ હોય, દુનિયાના જે સમૃદ્ધ દેશો છે, આપણું ગુજરાત એવું થવું જોઈએ નહીં ભાઈ? જરા જોરથી બોલો, ખબર પડે, એવું થવું જોઈએ નહીં?
આ વિકસિત ગુજરાત કરવાનું સપનું લઈને ચાલ્યા છીએ. આ વખતે દેશની આઝાદીના 75 વર્ષ થયા છે. દેશની આઝાદીના 100 વર્ષ થાય, આપણી પાસે 25 વર્ષ છે. આ 25 વર્ષમાં એવી હરણફાળ ભરવી છે, એવી હરણફાળ ભરવી છે કે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવીને જ રહેવું છે ભાઈઓ. અને આ ચૂંટણી 5 વર્ષ માટે નહીં, 25 વર્ષ પછીના વિકસિત ગુજરાતનો મજબૂત પાયો નાખવા માટેની ચૂંટણી છે. આજે જે 20-22 વર્ષના જવાનીઓ છે, આગામી 25 વર્ષ એમનો સ્વર્ણિમ કાળ છે. એમનો સ્વર્ણિમ કાળ ચાહો જલાલી વાળો બને, ખીલે ફૂલે એવો બને, એના માટે આ ચૂંટણીમાં મતદાન કરવાનું છે ભાઈ. પૂરી કરશો? જોરથી બોલો, ખબર પડે. હાથ ઊંચા કરીને બોલો તો ખબર પડે. કરશો? 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 આ વખતે આપણે બધા રેકોર્ડ તોડવા છે. તોડશો? ઘણી વાર શું થાય આણંદ જિલ્લામાં, પેલી મોટી ટકો હોય ને, મોટી ટકો, એને 6-6 બાર બાર પૈડ્યા હોય, ખબર છે? ગમે તેટલી મોંઘી ટ્રક હોય, ગમે તેટલી આધુનિક ટ્રક હોય, બાર બાર પૈડા લાગેલા હોય, પણ જો એક પૈડાને પંક્ચર પડ્યું હોય તો એ ટ્રક ચાલે ભાઈ? ચાલે? ભૂપેન્દ્ર કે નરેન્દ્ર ગમે તો ડ્રાઈવર હોય, ચાલે? ચાલે? મોંઘામાં મોંઘી ટ્રક હોય, ચાલે? હવે તમે મને કહો, એક કમળ ના હોય તો ગાડું અટકે કે ના અટકે? આ વખતે બધા કમળ આવવા જોઈએ ભાઈ. આવશે, પણ એના માટે તમારે પોલિંગ બુથમાં રેકોર્ડ તોડવો પડે. દરેક પોલિંગ બુથમાં સૌથી વધારે મતદાન કરાવશો, બધે કમળના નિશાન નીકળે એવું કરશો, 100% કરશો.